न्यूज प्लस चैनल ने सीधी बात में आप सबनु स्वागत छे। हूं छु जीतू भाई पंड्या। गई काले गुजरात ना एक सौथी मोटा अखबार ना जे मालिको छे एमना कुटुंब ना बे संतानो दारूनी पार्टी माथी पकड़ाया एवा समाचार आव्या छे। मारी पूरेपूरी सिंपथी ए बे યુવાનોને, કાલે જે કોઈ યુવાનો પકડાયા છે, જે 19 યુવતીઓને જવા દેવામાં આવી છે, એ બધાની સાથે છે। કારણ કે હું ચોક્કસપણે માનું છું કે ગુજરાતમાંથી દારૂ બંધી જવી જોઈએ, ઇટ મસ્ટ ગો, અને એ જેટલું વહેલી જાય એટલું ગુજરાતના હિતમાં છે। ગુજરાતમાં છે હજુ 25-40 લાખ લોકો છે જે એમ માને છે કે ગુજરાતમાંથી જો દારૂ બંધી જશે તો અમે અમારા જીવ આપી દઈશું, આ મરણ તપાસ પર બેસી દઈશું। પણ હવે એમની વાત સાંભળવાને બદલે આ કાયદો ખસેડી દેવાની જરૂર છે એવું મને ચોક્કસ લાગે છે। આખા ભારતના 125 કરોડ લોકોમાંથી ખાલી 7 કરોડ લોકો દારૂ ન પી શકે એવો કાયદો કેવી રીતે હોઈ શકે? એક વકીલ તરીકે મને એમ થાય છે કે રાઇટ ટુ ઇક્વાલિટી પ્રમાણે પણ દેશના બધા નાગરિકોનો જો એ હક છે, બધા નાગરિકો શાંતિથી પોતાને ઘેર બેસીને મિત્રો સાથે બેસીને દારૂ પી શકે છે, તો માત્ર ગુજરાતમાં જ 7 કરોડ લોકો માટે આવો કાયદો શા માટે? અને જો તમે મને ગાંધીજીના નામની દુહાઈ દેતા હો તો મને કહેવા દો કે ગાંધીજી જેટલા ગુજરાતના હતા એટલા મહારાષ્ટ્રના હતા, અરે મહારાષ્ટ્રના વધારે હતા, ગુજરાતમાં જન્મ્યા કબૂલ, પણ મારા મત પ્રમાણે, કદાચ હું ખોટો હોઉં, આંકડા એક્ઝેક્ટ નથી, પણ એ ગુજરાત કરતાં વર્ધામાં વધારે રહ્યા, સાબરમતીના આશ્રમ કરતાં એમણે વર્ધાના આશ્રમમાંથી વધારે કામ કર્યું। ગુજરાતમાં ગાંધીજી જન્મ્યા એના માટે જો 7 કરોડ લોકોને દારૂ નહીં પીવા દેવાનો હોય તો દિલ્હીમાં તો ગાંધીજી બહુ રહ્યા, એમની કર્મભૂમિ પણ દિલ્હી રહી અને દિલ્હીમાં એમણે અંતિમ શ્વાસ લીધા, તો જ્યાં પ્રથમ શ્વાસ લીધા ત્યારે તો ગાંધીજી કોઈ દારૂબંધીના હિમાયતી નહોતા, એ જન્મ્યા ત્યારે એમણે કોઈ એમના વિચારો વ્યક્ત નહોતા કર્યા, પણ જ્યારે છેલ્લા શ્વાસ લીધા ત્યારે તો એમણે એમના વિચારો વ્યક્ત કરી દીધા હતા। તો ગાંધીજી ને કારણે જો ગુજરાતમાં દારૂબંધી હોય, જન્મ્યા એને કારણે, તો દિલ્હીમાં પણ દારૂબંધી હોવી જોઈએ। અને એક આખો યુગ બદલાઈ ગયો છે, પેઢીઓ બદલાઈ ગઈ છે, અને દરેક વસ્તુ એના સંદર્ભમાં સાચી હોય છે, સારી હોય છે, પણ હવે વગર સંદર્ભે માત્ર ને માત્ર પોલીસ ખાતાના, આઈપીએસ અધિકારીઓના અને રાજકારણીઓના ગજવા ભરવા માટે ગુજરાતની આ દારૂબંધી છે। જે વડીલો એમ કહી રહ્યા છે કે અમે દારૂ બંધી ઉઠાવી લેવાશે તો આ મરણાંત તપાસ કરીશું, એ વડીલોના વિસ્તારમાં, એ વડીલોના એરિયામાં એ માગે એ પ્રકારનો દારૂ હું એમને 5 મિનિટમાં લાવી આપી શકું એમ છું, એની સામે કેમ સત્યાગ્રહ નથી કરતા? કઈ છે એ ગાંધીવાદીઓ જે પોતે દારૂના પીઠા પર જઈને ગાંધીજીના સમયે સત્યાગ્રહ કરતા હતા, એવો સત્યાગ્રહ કેમ આજે નથી કરતા? નામ સરનામા આપું તમને કે ક્યાં ગાડી વડોદરામાં ગુજરાતના એક કે શહેરમાં દારૂ વેચાય છે। માત્ર દારૂબંધીને ચાલુ રાખવાનું એકમાત્ર કારણ કોઈ ગાંધીજી નથી, ગાંધીજીની વિચારસરણી નથી, પણ ગાંધીના ફોટો છપાયેલી 2 અબજ રૂપિયાની નોટો છે। આ 2 અબજ રૂપિયા કમાવાનો ધંધો છે રાજકારણીઓનો અને પોલીસ ખાતાનો, અને એને કારણે ગુજરાતના 7 કરોડ નાગરિકો દારૂબંધીમાં પીસાઈ રહ્યા છે। હું દારૂ નથી પીતો, મેં આ જીવન દારૂ ચાખ્યો નથી, કોઈ પણ પ્રકારનો દારૂ કે કોઈ પણ પ્રકારનો નશો હું કરતો નથી, પણ હું દારૂ નથી પીતો કે હું ગાંધીવાદી છું એની શિક્ષા હું શા માટે બાકીના લોકોને કરી શકું? શું અધિકાર છે મને? અને કેવા ગાંધીજીના જમાનામાં કોઈ વિચારી શકે કે સમલૈંગિકોને અધિકાર છે એવું ગાંધીજીએ સ્વીકાર્યું હોત? ગાંધીજીના ભારતમાં સમલૈંગિકો એટલે કે એક યુનિસેક્સ, પોતાના જ પુરુષ પુરુષ સાથે શરીર સંબંધ રાખે, સ્ત્રી સ્ત્રી સાથે શરીર સંબંધ રાખે એવો કાયદો લાવવાનું હાઈકોર્ટે કહ્યું દિલ્હી,
અને સુપ્રીમ કોર્ટમાં એની સુનાવણી ચાલી રહી છે અને આવવાનો છે કાયદો. હવે જો આ દેશમાં ને ઇવન ગુજરાતમાં આ કાયદો તો ગુજરાતને પણ લાગુ પડશે, તો જે ગાંધીજીના નામે એમ કહી રહ્યા છે કે અમે આ મરણ તપાસ પર ઉતરીશું, એમણે તો આ કાયદો આવે એની સામે આત્મ બલિદાન આપી દેવું જોઈએ કે પેટ્રોલ અને કેરોસીન છાંટીને બળી મરવું જોઈએ કે ગુજરાત ગાંધીના ગુજરાતમાં સમલૈંગિકો હોમોસેક્સ્યુઅલ્સ એલાઉ. હમણાં ભારત સુપ્રીમ કોર્ટે કીધું કે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા લોકોને પણ અમે કાયદાથી રક્ષણ આપવા માંગીએ છીએ, એ બહેનોને પણ રક્ષણ આપવા માંગીએ છીએ. ગાંધીજીના ગુજરાતમાં લીવ ઇન રિલેશનશીપ, લગ્ન નહીં, ખાલી ભાઈબંધો બહેનપણીઓ જોડે રહે એને કાયદેસર, એની સામે કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું? પેઢીઓ બદલાઈ ગઈ. ગાંધીજી વખતે જે કાયદા યોગ્ય હતા યોગ્ય હતા. ગાંધીજી જેવા વિશિષ્ટ વ્યક્તિઓ 1,00,000 વર્ષે નથી જન્મતા, પણ ગાંધીજીએ કહ્યું કે દારૂબંધી હોવી જોઈએ એ પછીના જે વર્ષો વીતી ગયા છે એમાં આપણે એટલા બધા સુધારા કર્યા. આપણે ગર્ભપાત કાયદેસર કરી દીધો, તો ગાંધીજી હોત તો શું ગાંધીજી ગર્ભપાતને કાયદેસર ના થવા દે? અરે ગાંધીજીએ લીડ લીધો હોત કે ગર્ભપાત થવા દો તો બની શકે. જો કે ગાંધીજી આપણા બધા કરતા સુધારાવાદી હતા, આપણા બધા કરતા વધારે સમજુ હતા, મહાક્રાંતિકારી માણસ હતા. બની શકે કે એમણે ગુજરાતને ન્યાય કર્યો હોત કે ભાઈ જો તમારે બધા જ રાજ્યોમાંથી દારૂબંધી ઉઠાવી લેવી છે તો ગુજરાતમાંથી પણ ઉઠાવ. પણ ગાંધીજી ગુજરાતમાં જન્મ્યા એ આપણા માટે ગૌરવની વાત છે, પણ એ આપણા માટે મુશ્કેલીની વાત તો ન બની જવી જોઈએ. સમાજનો આખો ઉપલો વર્ગ દારૂબંધીનો વિરોધી છે. ગુજરાતમાં બધા જ ઉપલા વર્ગના ધનાઢ્ય લોકો ક્યાં દારૂ પીએ છે, ક્યાં દારૂ પીવા તો હોય ત્યાં હાજરી આપે છે, એમને કોઈ છોચ નથી. અને ગુજરાતનો બધો જ જે સામાન્ય સમાજ છે, જે સમાજનો નીચલો ભાગ છે, એ બધો દારૂ પીએ છે અને બધાને જ દારૂ સામે કોઈ વાંધો નથી. આદિવાસીઓને તાળી પીવી એ બિલકુલ સામાન્ય બાબત છે. તમે આદિવાસીઓને પજવી રહ્યા છો તાળી નહીં પીવા દઈને. તો આ કાળા કાયદા ખસેડો, આ બોગસ કાયદા છે, તમારા પેટ ભરવાના કાયદા છે, તમારા ગજવા ભરવાના કાયદા છે, ભ્રષ્ટાચાર વધારવાનો આ કાયદો છે. ભારતના 125 કરોડ લોકોમાંથી માત્ર 7 કરોડ લોકો શા માટે દારૂ ના પીએ? જો 125 કરોડના ગાંધીજી રાષ્ટ્રપિતા હતા તો હતા કે માત્ર 125 કરોડના હતા? તો આપણા બધાના રાષ્ટ્રપિતા હતા. પણ હવે ગાંધીજીના નામે તમે ગાંધીની છાપ, ગાંધીજીની તસવીર છાપેલી નોટો ભેગી કરવાનો ધંધો બંધ કરી દો. અને હાસ્યાસ્પદ વાત છે, તમે કોઈ પણ જગ્યાએ જતા રહો, ગુજરાતમાં કોઈ પણ ગામનું નામ આપો, એ ગામમાં ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, કોઈ જે પ્રકારનો દારૂ માગો એ પ્રકારનો દારૂ હાજર છે. મારા એક મિત્ર હતા, અમે બધા સાથે બહાર જઈએ, એ દારૂના બહુ શોખીન હતા. એટલે અમે ફેમિલી સાથે બધે બહાર ગયા હોઈએ અને પછી ક્યાંક ઉતરીએ, અમરેલી ગયા, રાજકોટ ગયા, સુરેન્દ્રનગર ગયા, કશે પણ ગયા, અને કશેક અમે ઉતરીએ અને પછી હું આપણા બધા મારી સાથેના બાળકો માટે અમારા બધા માટે દૂધ શોધવા જાઉં અને એ દારૂ શોધવા જાય અને હું પાછો આવું દૂધ લઈને, એ પહેલાં એ એમની બ્રાન્ડેડ, એમને જે જોઈતી હોય કંપનીની દારૂની બોટલ સાથે પાછા આવી ગયા હોય અને પાપડ ને અઠાણું ચટણી બધું બી વ્યવસ્થા કરી દીધી હોય. હવે જો આ ગુજરાતમાં માગો ત્યાં માગે એ બ્રાન્ડની દારૂ અવેલેબલ છે તો પછી દારૂબંધીનો ઢોંગ શા માટે છે? અને બહુમતી ધારાસભ્યો સોગંદ કરાવો, લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવે. ગુજરાતના 172 ધારાસભ્યો છે, એમનો લાઈ ડિટેક્શન ટેસ્ટ લો કે ભાઈ મેં જિંદગીમાં એકે વાર દારૂ નથી પીધો, મેં દારૂ ચાખ્યો નથી, હું દારૂને ઓળખતો નથી. આ 172 ધારાસભ્યોના જો લાઈ ડિટેક્શન ટેસ્ટ થાય અને બહુમતીમાં એવું આવે કે આમાંથી મોટા ભાગના તો રોજ અને બહુમતીએ એકવાર દારૂ પીધો છે તો ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ. ઉપાડી લે ચેલેન્જ રાજકીય પક્ષો, કોંગ્રેસ, ભાજપ બધા જ જાણે છે કે એમના ધારાસભ્યો દારૂ પીએ છે મોટાભાગના, હશે એમાં એક્સેપ્શન છે, ના નથી કહેતો. પણ આ
દારૂબંધીના નામે જે ગુજરાતને માથે તમે સજા ઠોકી બેસાડી છે એ ખોટી છે. અબજો રૂપિયાના ઉઘરાણા આ દારૂબંધીના નામે થાય છે. પોલીસ ખાતું અબજો રૂપિયા વર્ષે, અબજો કહું છું, કરોડો નહીં, અબજો રૂપિયાનું ઉઘરાણું કરે છે, આઈપીએસ અધિકારીઓને પહોંચે છે અને આઈપીએસ અધિકારીઓ પાસેથી રાજકારણીઓને પહોંચે છે અને એને કારણે ગુજરાતમાંથી દારૂબંધી નથી જતી. ગુજરાત એક્સાઇઝમાં અબજો રૂપિયા ગુમાવે છે. એ એક્સાઇઝમાં અબજો રૂપિયા ગુમાવ્યા પછી ગુજરાતવાસીઓ ચાર ગણા ભાવે દારૂ પીએ છે અને એમાં પાછો નકલી દારૂ પીએ છે ચાર ગણા ભાવ આપીને. અને પછી પોલીસ ખાતું ને રાજકારણીઓ અબજો રૂપિયાના ઉઘરાણા કરે છે તો આખા ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે. જે લોકો દારૂ નથી પીતા એમને પણ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે આ અબજો રૂપિયાની એક્સાઇઝ નહીં આવવાને કારણે સરકારે બીજી વસ્તુઓ પર એક્સાઇઝ નાખવી પડે છે, વેરા લેવા પડે છે. ગુજરાતમાં દારૂબંધી ઉઠાવી લેવામાં આવે, મોટી એક્સાઇઝ નાખવામાં આવે અને એ એક્સાઇઝના પૈસાથી ગુજરાતમાં દૂધ સબસિડાઇઝ કરવામાં આવે તો લીટરે દૂધ 5-7-8-10 રૂપિયા સસ્તું થઈ જાય. તો આ ઢોંગ છે, ખોટો દેખાડો છે. કાં તો સરકાર, અને શું દંડ થાય છે? 20 રૂપિયા. તમે કોર્ટમાં દારૂ પીને ગયા, પકડાયા છો, 20 રૂપિયા દંડ થાય છે. હવે જે માણસને 400 રૂપિયાની બોટલ પોસાય, 800ની બોટલ પોસાય, એ 20 રૂપિયા દંડ ભરવામાં શું કામ વાર લગાડે? એને શું નુકસાન થઈ રહ્યું છે? કાં તમે પછી એની સખત સજા કરો કે જે દારૂ પીતા પકડાશે એને 1.5 વર્ષની સજા થશે, જે દારૂ વેચશે એને 7 વર્ષની સજા થશે, જે રાજકારણી દારૂ પીતા પકડાશે એની વિધાનસભાની સીટ જતી રહેશે, જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની સીટ જતી રહેશે. તો આ ગુજરાતમાં ચૂંટણીઓ જ કરાયા રાખવી પડે એવી પરિસ્થિતિ છે. તો મહેરબાની કરો, ગુજરાત સરકારને વિનંતી કરું છું, રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે આ દારૂબંધીના નામે ગુજરાતને લૂંટવાનું, છેતરવાનું બંધ કરો અને આ દારૂબંધી ઉઠાવી લો. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.